नमस्ते विद्यार्थी बहनों, धोरण 11 अर्थशास्त्र पाठ नंबर 2 मूलभूत ख्याल और संकल्पनाओ आना पहला अपने भाग नंबर 4 में शिक्षा उत्पादन ना साधनों चार साधनों आपने सीखा जमीन मूड़ी श्रम और नियोजन। आज भाग नंबर 5 में अपने सीखवानु छे ये छे व्यापार चक्र। विद्यार्थी बहनों, सौथी पहला आपणे व्यापार चक्र माटे व्याख्या लईए। अर्थतंत्रनी अंदर विद्यार्थी बहनों आपणे जाणीए छीए अवारनवार असमतुला ऊभी छे એ ઊભી થાય છે, ઘણી વખત ઘણી બધી ઉથલ પાથલો છે એ અર્થતંત્રમાં સર્જાય છે। આ ઉથલ પાથલના પરિણામ સ્વરૂપ ઘણા બધા પરિવર્તનો છે એ અર્થતંત્રની અંદર આવે છે। તો આ જ રીતના અર્થતંત્રની અંદર પરિવર્તનો આવે છે અને સતત ચક્ર ચાલ્યા કરે તે ચક્રને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। આવા વ્યાપાર ચક્રના ચાર મુખ્યત્વે પરિવર્તનો છે એ પરિવર્તનો જોવા મળે છે। પહેલું પરિવર્તન છે એ આકસ્મિક આર્થિક પરિવર્તન છે। બીજું છે મોસમી આર્થિક પરિવર્તન। ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન અને ચોથું છે ચક્રવત આર્થિક પરિવર્તન। આમ ચાર પ્રકારે વિદ્યાર્થી બહેનો પરિવર્તનો છે એ અર્થતંત્રની અંદર આવી રહ્યો છે। એમાં પહેલું આકસ્મિક છે, બીજું મોસમી છે, ત્રીજું દીર્ઘકાલીન છે અને ચોથું છે ચક્રવાત આકસ્મિક ચક્રવાત આર્થિક પરિવર્તન। એમાં આપણે સૌથી પહેલામાં પહેલી ભણીએ વિદ્યાર્થી બહેનો આકસ્મિક આર્થિક પરિવર્તનો। આકસ્મિક એટલે જેની આપણને ખબર નથી અને ઓછી જ્ઞાનનું જ છે કંઈ પરિવર્તન આવે તે આકસ્મિક આર્થિક પરિવર્તન છે। દાખલા તરીકે વાવાઝોડું વિદ્યાર્થી બહેનો કઈ ના આવે ઓછી જ્ઞાન છે, વરસાદ લાંબા ગાળા સુધી ખેંચાય તો દુષ્કાળની પરિસ્થિતિ થાય, અતિવૃષ્ટિ થાય તો પૂરની પરિસ્થિતિ સર્જાય છે। આ બધા જે પરિવર્તનો આવે છે એ પરિવર્તનો આકસ્મિક આર્થિક પરિવર્તનો છે અને આ જે કંઈ વાવાઝોડું દુષ્કાળ અતિવૃષ્ટિ વગેરે પરિબળો છે અર્થતંત્રની અંદર મોટી ઉથલ પાથલ છે, ઉથલ પાથલ સર્જે છે અને એ ઉથલ પાથલ કેવી હોય છે તો કે લાંબા ગાળાની અસર છે, એ લાંબા ગાળાની અસર સર્જે છે। તો આ પરિવર્તનો અર્થતંત્રના કોઈ એક ભાગ કે કોઈ એક ઉદ્યોગ ક્ષેત્ર જે કંઈ છે કે પ્રદેશ છે એ પ્રદેશ પૂરતા મર્યાદિત હોઈ શકે છે, કારણ કે વાવાઝોડાની પરિસ્થિતિ કોઈ એક પ્રદેશમાં પણ હોઈ શકે, સમગ્ર દેશમાં ન પણ હોઈ શકે અથવા તો કોઈ એક પ્રદેશના કોઈ એક ભાગમાં જ હોઈ શકે એવું પણ બની શકે છે અને એના કારણે ખેતી ઉદ્યોગ ક્ષેત્ર વગેરે ઉપર એની વિપરીત અસરો છે જોવા મળે છે। તો આ થયા આકસ્મિક આર્થિક પરિવર્તન। હવે બીજું લઈએ મોસમી આર્થિક પરિવર્તન, એટલે કે મોસમ પ્રમાણે જે પરિવર્તન થાય, ઋતુ આધારિત જે કંઈક પરિવર્તનો થાય છે એ પરિવર્તનોને મોસમી આર્થિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે। ઋતુ પ્રમાણે વિદ્યાર્થી બહેનો આપણી માંગ બદલે છે અને જ્યારે જ્યારે આપણી માંગમાં પરિવર્તન આવે ત્યારે ત્યારે ઉત્પાદન અને રોજગારીમાં પણ પરિવર્તન
પરિવર્તનની પ્રક્રિયા જ્યારે ચાલતી રહે છે ત્યારે સેવા પરિવર્તનને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. એટલે અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી જે પરિવર્તનો થાય એ પરિવર્તનને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહેવાય. હવે આપણું અર્થતંત્ર કેવું છે? ગતિશીલ અર્થતંત્ર છે. ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો છે હંમેશા માટે થઈને આવતા જ હોય છે અને જે એક જ દિશામાં હોય. આમ પરિવર્તનો ચક્રાકાર હોતા નથી અને એક જ દિશાના આવતા જે કંઈ પરિવર્તનો છે એ પરિવર્તનોને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે ચક્રવાત આર્થિક પરિવર્તન. કોઈ સમયગાળા દરમિયાન સર્જાતા ઉર્ધ્વગામી અને અધોગામી એટલે ઉપરની તરફ લઈ જનારા અને નીચેની તરફ લઈ જનારા જે ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક પરિવર્તનો છે એ પરિવર્તનોને ચક્રવત આર્થિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પરિવર્તનો છે એ અનિશ્ચિત હોય છે, છતાં એ અનિશ્ચિત હોવા છતાં આપણે તે પરિવર્તનોને જાણી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ. અને આપણે લઈએ તેજી અને મંદી જેવા વ્યાપાર ચક્રો છે એ ચક્રો સતત ને સતત આવ્યા કરે છે. જે પરિવર્તનો ચક્રવત આર્થિક પરિવર્તનો છે તેજીમાં ભાવ વધે છે વિદ્યાર્થીમાં, મંદીમાં ભાવ ઘટે છે. જે આપણે આવા પરિવર્તનો છે એ પરિવર્તનો આપણે ઓળખી શકીએ છીએ. શાકભાજીના ભાવમાં વધારો થાય તો ઓળખી શકાય છે, જાણી શકાય છે. તો એવા પરિવર્તનો ચક્રવાત આર્થિક પરિવર્તનો છે. હવે આમ આપણે આ ચાર વ્યાપાર ચક્રના આર્થિક પરિવર્તનો જોયા, આકસ્મિક, મોસમી, દીર્ઘકાલીન અને ચક્રવાત. હવે આપણે જોઈએ વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્ર કોને કહેવાય? વ્યાપાર ચક્રની વ્યાખ્યા બે અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપેલી છે. એક છે હેબલર અને બીજું છે હેબલર. સૌથી પહેલાં આપણે હેબલરે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા લઈએ કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા કે ખરાબ આર્થિક પરિવર્તનો જે કાંઈ આવે છે તેને વ્યાપાર ચક્ર તરીકે હેબલર ઓળખાવે છે. જ્યારે હેબલરની વ્યાખ્યા મુજબ વ્યાપાર ચક્રના સારા અને ખરાબ તબક્કા, જો અહીં આવેલું છે સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો હેબલરની વ્યાખ્યા, અહીં લીધું છે સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે છે અને તેને હેબલરે વ્યાપાર ચક્ર તરીકે ઓળખાવ્યું છે. ફરીથી લઈ જઈએ હેબલરની વ્યાખ્યા મુજબ અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. હેબલરની વ્યાખ્યા મુજબ લઈએ તો વ્યાપાર ચક્રના સારા અને ખરાબ જે કંઈ તબક્કાઓ છે કે જે વારાફરતી આવે છે જેને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યાપાર ચક્રના લક્ષણો શું હોઈ શકે? વ્યાપાર ચક્રના લક્ષણો જણાવો તો વિદ્યાર્થી બહેનો તમને બે માર્કના પ્રશ્નોમાં પૂછે છે. વ્યાપાર ચક્રનું સૌથી પહેલામાં પહેલું જો લક્ષણ હોય તો એ છે કે અર્થતંત્રની અંદર, દેશના અર્થતંત્રની અંદર આર્થિક ઉથલ પાથલો સર્જાય છે અને અવારનવાર આ આર્થિક ઉથલ પાથલ થાય છે. એનું સૌથી પહેલું લક્ષણ ચક્ર વ્યાપાર ચક્રનું છે. બીજું કે અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ છે કે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. ત્રીજું છે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો એટલે વ્યાપાર ચક્રનું તે લક્ષણ છે. બરાબર, માંગમાં પરિવર્તન આવે એટલે અર્થતંત્રની અંદર પરિવર્તન છે, પરિવર્તન આવે છે. કારણ કે માંગ બદલાતા ઉત્પાદનો પણ બદલાય છે એટલે એ એનું લક્ષણ છે. ચોથું છે વ્યાપાર ચક્રીય ઉથલ પાથલ. વ્યાપાર ચક્રીય ઉથલ પાથલ સરખા સમયાંતર ઉદ્ભવતી હોતી નથી એટલે એક સરખા સમયગાળે ક્યારે પણ વ્યાપાર ચક્રની અંદર ઉથલ પાથલ છે એ થતી નથી, ઉદ્ભવતી નથી. એ એનું વ્યાપાર ચક્રનું મુખ્ય લક્ષણ છે. તો અત્યારે આપણે વ્યાપાર ચક્રની વ્યાખ્યા છે, વ્યાપાર ચક્રની વ્યાખ્યા
કરી અને વ્યાપાર ચક્રના આર્થિક પરિવર્તનો છે એ મોસમી દીર્ઘકાલીન ચક્રવાત પરિવર્તનો આપણે શીખ્યા. હવે આપણે જોઈએ વિદ્યાર્થીની બહેનો વ્યાપાર ચક્રના જુદા જુદા તબક્કાઓ. વ્યાપાર ચક્રના વિદ્યાર્થીની બહેનો ચાર તબક્કાઓ છે. પહેલું તેજી, બીજું ઓર, ત્રીજું મંદી અને ચોથું સુધારણા. તેજી, ઓટ, મંદી અને સુધારણા. તેજી પછી ઓટ આવે, ઓટ પછી મંદી આવે, મંદી પછી નિષ્કર્ષણા કરવામાં આવે. આમ ચાર તબક્કાઓ છે વિદ્યાર્થીને એનું જોવા મળે છે. સૌથી પહેલાં આપણે લઈ લઈએ છીએ પહેલું તેજી. આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉર્ધ્વગામી હોય છે, એટલે કે વ્યાપાર પ્રવૃત્તિ ખૂબ સારી છે, એ ચાલતી હોય છે. વપરાશ અને માંગનું પ્રમાણ હંમેશા તેજીના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીની બહેનો વધુ હોય છે. અર્થતંત્રમાં નફાનું પ્રમાણ પણ આના કારણે ઘણું બધું ઊંચું છે, એ ઊંચું હોય છે અને એ નફાનું પ્રમાણ ઊંચું હોવાના કારણે લોકો મૂડીરોકાણ પણ વધુ છે, એ વધુ કરે છે. એટલે મૂડીરોકાણ પણ વધુ હોય, પરિણામે અર્થતંત્રમાં રોજગારીનો દર પણ હંમેશા આપણને ઊંચો જોવા મળે છે. એટલે નફાનું પ્રમાણ વધુ, મૂડીરોકાણ વધુ અને અર્થતંત્રમાં રોજગારીનો દર પણ ઊંચો જોવા મળે છે. હંમેશા તેજીની પરિસ્થિતિમાં આ રીતની ચક્ર છે એ ચાલે. બીજું છે ઓટ. ઓટના તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ નીચી હોય, એટલે કે અધોગામી જોવા મળે છે. મૂડીરોકાણનો દર ઊંચો હોય અને મૂડીરોકાણનો દર ઊંચો હોવાના પરિણામ સ્વરૂપ ઉત્પાદનના સાધનોની માંગ છે એ માંગ પણ વધે છે. મૂડીરોકાણ લોકો વધુ કરતા હોય, દર ઊંચો હોય, ઉત્પાદનના સાધનોની માંગ વધે છે અને ઉત્પાદનના સાધનોની માંગ વધવાના પરિણામ સ્વરૂપ ઉત્પાદનના ખર્ચા, ઉત્પાદન ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચ પણ વધે છે. એક બાજુએ ઉત્પાદન ખર્ચ વધે છે તો નફાનું પ્રમાણ ઘટી જાય છે અને અર્થતંત્રમાં હંમેશા આવો થાય ત્યારે નરમાઈ છે એ નરમાઈ જોવા મળે છે. હંમેશા ખોટની પરિસ્થિતિમાં માંગ અને વપરાશ બેનું પ્રમાણ નીચું છે એ નીચું જોવા મળે છે અને વપરાશ અને માંગનું પ્રમાણ ઘટતા જે નવા મૂડીરોકાણ છે એ કરવા જોઈએ, તે નવા મૂડીરોકાણ થતા નથી. એટલે ખોટની પરિસ્થિતિની અંદર મૂડીરોકાણ દર ઊંચો હોય, ઉત્પાદનના સાધનોની માંગ વધે છે એટલે ઉત્પાદન પણ ખર્ચ, ઉત્પાદન ખર્ચ પણ વધે છે, નફો છે એ ઘટે છે, માંગ અને વપરાશમાં પણ ઘટાડો છે, ઘટાડો થાય છે. ત્રીજું છે મંદી. વ્યાપાર પ્રવૃત્તિ અધોગામી હોય, નીચી હોય, ઓછી હોય છે, માંગ અને કિંમત બેનું પ્રમાણ છે એ પ્રમાણ ઘટે છે. એટલે માંગ અને કિંમતમાં ઘટાડાનું વલણ છે એ બરાબર છે. એમાં ઘટાડો થવાના પરિણામ સ્વરૂપ નફાનું પ્રમાણ પણ વિદ્યાર્થી બહેનો ઘટે છે અને પરિણામે મૂડીરોકાણ કે રોજગારીની અંદર પણ ઘટાડો જોવા મળે છે અને અર્થતંત્રમાં માંગ છે એ માંગ સ્થિર થઈ જાય છે. એમાં વધારો પણ થતો નથી, એમાં ઘટાડો પણ થતો નથી, માંગની અંદર સ્થિરતા છે, એ સ્થિરતા આવે છે. આ તે મંદીની વાત છે કે માંગની કિંમત ઘટે એવું વલણ હોય, નફો વધે છે, મૂડીરોકાણ અને રોજગારીમાં પણ ઘટાડો થાય છે અને માંગ હંમેશા સ્થિર છે, એ સ્થિર થઈ જાય છે એ જોવા મળે છે. મંદીમાં લોકો પાસે ખરીદ શક્તિ છે વિદ્યાર્થીઓ, ખરીદવાની શક્તિ હોવા છતાં પણ લોકો ખરીદી કરતા નથી મંદીની અંદર. તેથી માંગનો અભાવ થાય અને માંગના અભાવ થતાં મૂડીરોકાણ અને રોજગારીમાં પણ મંદતા જોવા મળે છે. ચોથું છે એ છે સુધારણા. જ્યાં જ્યાં તેજી હોય, મંદી હોય, મંદીની અંદર નફા વગેરેનું પ્રમાણ ઘટે, માંગમાં પણ સ્થિરતા આવી જાય તો એને પરિસ્થિતિ જો લાંબા સમય સુધી રહી તો અર્થતંત્ર ઉપર વિપરીત અસર પડે છે, તો એવું ન થાય તે માટે સુધારણા લાવવી જરૂરી છે. અને ત્યાર પછી સુધારણાનો તબક્કો આવે છે અને આ તબક્કાની અંદર અર્થતંત્રમાં વ્યાપક નિરાશાવાદી આપમેળે ખરીદી તરફી લોકોનું વલણ છે એ વલણ
સર્જાય છે ખરીદી તરફી વાતાવરણ લોકોનું સર્જાય છે અને નિરાશાની પરિસ્થિતિ છે આપમેળે છે દૂર થાય જ્યારે નિરાશાની પરિસ્થિતિ આપમેળે દૂર થાય ખરીદી તરફી વાતાવરણ સર્જાય ત્યારે ત્યારે હંમેશા વિદ્યાર્થીની બેનો માનમાં વધારો થાય માનમાં વધારો થાય તો વેપારીના નફાનું પ્રમાણ પણ વધવાનું વલણ છે એ વલણ આપણને જોવા મળે છે રોજગારીનું પ્રમાણ પણ વધે છે રોજગારી વધે એટલે વિદ્યાર્થીની બેનો ચોખ્ખી જ વાત છે કે લોકોની આવકમાં પણ વધારો છે એ વધારો થાય છે પરિણામે ખર્ચમાં થતો વધારો માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જવા માટે થઈને ઉપયોગી બને છે અને અર્થતંત્રની આ સ્થિતિ છે એ સ્થિતિને સુધારણા તરફી ગતિનો નિર્દેશ છે એ નિર્દેશ કરે છે પહેલાં વાતાવરણ કેવું હતું અર્થતંત્રમાં નિરાશાવાળું વાતાવરણ લોકોની પાસે ખરીદ શક્તિ હોય છતાં પણ લોકો ખરીદી કરતા નહોતા એમાંથી આપોઆપ ખરીદી તરફી વાતાવરણ સર્જાય છે માંગ વધે નફો વધવાનું વલણ જોવા મળે રોજગારી વધે લોકોની આવકનું પ્રમાણ પણ વધે છે આવી જે કાંઈ પરિસ્થિતિ સર્જાય છે એના કારણે નફાકારકતાનું વલણ છે વધુ જોવા મળે છે અને અર્થતંત્રની સ્થિતિ જે કાંઈ છે સુધારા તરફી વલણ છે એ ધરાવે છે અને સુધારા તરફી ગતિ છે એ ગતિ કરે છે અને એના કારણે અર્થતંત્રમાં સુધારો છે આવે છે આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર જે પરિવર્તનો છે એ પરિવર્તનો એ વ્યાપાર ચક્ર છે આવા પરિવર્તનો માંગ અને પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં વધારે અસરકારકતા જોવા છે મળે છે અને બજાર વ્યવસ્થા એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થા જે તમે દસમા ધોરણની અંદર શીખી ગયા છો બજાર વ્યવસ્થાને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આમ સમગ્ર અર્થતંત્રની અંદર આવું વ્યાપાર ચક્ર છે એ વ્યાપાર ચક્ર ચાલ્યા કરે છે વ્યાપાર ચક્રના જુદા જુદા તબક્કાઓ છે તબક્કાઓ જોવા મળે છે તેજી ઓર મંદી અને સુધારણા તેજીની અંદર માંગનું પ્રમાણ વધુ હોય નફાનું પ્રમાણ ઊંચું હોય રોજગારીનો દર પણ ઊંચો હોય ઓટની અંદર મૂડીરોકાણનો દર ઊંચો હોય ઉત્પાદનના સાધનોની માંગ વધે ઉત્પાદન ખર્ચ વધે નફો છે એ ઘટે અર્થતંત્રમાં નરમાઈ વધે અને માંગ અને વપરાશમાં ઘટાડો થાય છે મંદીની અંદર અધોગામી હોય છે વ્યાપાર પ્રવૃત્તિ માંગ અને કિંમત વધે છે નફો ઘટે છે મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો છે એ ઘટાડો થાય અને માંગ છે સ્થિર રહે લોકો પાસે ખરીદ શક્તિ હોય છતાં પણ લોકો વસ્તુની ખરીદી કરતા હોતા નથી સુધારણામાં માંગ વધે નફો વધે રોજગારી વધે લોકોની આવક વધે આમ સુધારણા તરફી ગતિ છે એ ગતિ અર્થતંત્ર છે એ કરે છે અને આમ સતત અર્થતંત્રની અંદર વ્યાપાર ચક્રના ચાર તબક્કાઓ છે એ તબક્કાઓ ચાલ્યા કરે છે અને અહીંયા આપણે વિદ્યાર્થીની બહેનો પાઠ નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ ભાગ 5 થી પૂરો થાય છે.